से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर पर्वत की भी नजरें उठे। आशाएं उम्मीदें अब मुश्किल नहीं। बात शुरू करिए एनी पहला थोड़ी बीजी बातों पर मारे करनी छे। नानपण थी तमे जारे तमारी दीकरी साथे वात करता हो त्यारे साव नानी होय ત્યારે ઘણી બધી વાતો કાલ્પનિક વાતો આપણે એની સાથે કરતા હોઈએ અને કાલ્પનિક વાતો સાંભળવાની એને મજા આવે અને કહેવાની આપણને મજા આવે, પણ મોટા થતા થતા દુનિયા બદલાઈ જાય છે અને હવે આપણે સચ્ચાઈ જે છે, સાચી વાતો જે છે એ જ વાતો એની સાથે કરવાની હોય અને આ સાચી વાતોના બદલે અગર મોટા શબ્દો, ખરાબ વિશેષણો અગર એ છોકરીને સાંભળવા પડે છે તો એની શું અસર થાય છે એની વાત તમને હું પ્રેક્ટિકલ એક ડેમો બતાડીને કરવાની છું। તમારામાંથી કોઈક એક છોકરી મારી પાસે અહીંયા આવશે, કોઈક એક છોકરી મતલબ કંઈક આપણે કામ કરવું છે, આવતી રહે પૂર્વા, તમે જોજો કે પૂર્વા પર હું જે બોલું છું એની શું અસર થાય છે, તમારે ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે। પૂર્વા આ તરફ આમ ઊભી રહેશે, હા, અને પૂર્વને હું કહું છું કે એના હાથ સામે રાખશે, હાથ સામે, હવે એના હાથ રાઈટ સાઈડ લઈ જશે, રાઈટ સાઈડ, એના હાથ એને રાઈટ સાઈડ લઈ ગઈ, તમે જોયું એ કેટલા લઈ ગઈ, પછી સામે રાખ હાથ અને નીચે કરી, નાઉ જસ્ટ રિલેક્સ, ઓકે રિલેક્સ, અને હવે તારે કલ્પના કરવાની છે કે તારું શરીર જે છે એ પ્લાસ્ટિક છે, રબર છે, ઇલાસ્ટિક છે પૂરું, અને તું ધારે એમ તારા શરીરને વાળી શકે છે, યુ કેન બેંગ, ઓકે, સો જસ્ટ ઇમેજિન દેટ યોર બોડી ઇઝ ઓફ રબર ઓર પ્લાસ્ટિક, ઇલાસ્ટિકસિટી ઇઝ ધેર, ઓકે, સો યુ વિલ જસ્ટ હાથ સામે પહેલાં, નાઉ આંખો બંધ, આંખો બંધ, રિલેક્સ, યુ આર પ્લાસ્ટિક નાઉ, યુ આર રબર નાઉ, ઓકે, અને લેફ્ટ હેન્ડ લેફ્ટ રાઈટ તરફ લઈ જાઓ, પોસિબલ હોય તો રાઈટ તરફ લઈ જાઓ, પાછું આગળ લઈ આવો, નોર્મલ, શું જોયું તમે એનું પ્લોટ, એને જ્યારે મેં કહ્યું કે તારું શરીર પ્લાસ્ટિક છે હા કે ના, પૂરેપૂરી ખબર છે એને કે એનું શરીર પ્લાસ્ટિક નથી, અને મેં જ્યારે કહ્યું ત્યારે મને પણ ખબર છે કે એનું શરીર પ્લાસ્ટિક નથી, પણ હું જે શબ્દો બોલી એ શબ્દોની શું અસર કરી, તરત જ એના શરીરે એ વાતને સાચી માની લીધી। આ જ બને છે જ્યારે તમારી દીકરીને તમે ખોટા વિશેષણો આપો છો, આને આવડે નહીં, આને સમજાય નહીં, આને ખબર ન પડે, આને આ સબ્જેક્ટ તો બિલકુલ ન ફાવે, ઓલ ટેન્શન અંડર સ્ટુડન્ટ્સ। આપણે હમણાં જે એક્ટિવિટી જોઈ એમાં તમે જોયું કે પૂર્વા જે છે એનું શરીર જ્યારે મેં કહ્યું કે પ્લાસ્ટિકનું છે તો એના એના શરીરે વાત માની લીધી, એના માઇન્ડે વાત માની લીધી અને તરત જ રિઝલ્ટ દેખાયું કે જે હાથ નહોતા વળતા એ એકદમ વળી ગયા, બરાબર, ટોટલી એક્સેપ્ટ કર્યું એના એના માઇન્ડે, એના બોડીએ કે એનું શરીર પ્લાસ્ટિક છે। આ જ વસ્તુ બનતી હોય છે જ્યારે તમે તમારી દીકરીને અલગ અલગ વિશેષણો આપો છો, જ્યારે તમે એને કહો છો કે તું બહુ હોશિયાર છે, હોશિયાર ન હોય તો પણ એ હોશિયાર થવા તરફ જાય છે, જ્યારે તમે કહો છો કે તું બહુ સારી છે જાય છે એ તરફ, બરાબર છે, તો આ વસ્તુ આપણે શીખવી પડશે, યાદ રાખવી પડશે, જ્યારે એની સાથે વાત કરો ત્યારે તમારી દીકરી માટે નકારાત્મક અને હકારાત્મક ઘણા બધા વિશેષણો તમે લગભગ વાપરતા હશો, રોજ જ વાપરતા હશો, દરેકે દરેક કામ જ્યારે એની સાથે કરો છો અથવા કરાવો છો ત્યારે આ વિશેષણો ઘડી ઘડી આવતા હોય છે। આમાંથી ખરાબ વિશેષણો જે છે, ખરાબ વાતો જે છે એ તો ચોક્કસ ઘૂસી નાખવાની છે, કેમ કે ન તો તમારા કોઈ કામની છે કે ન તો એના કોઈ કામની છે, એ વિશેષણોથી ન તો એને કોઈ ફાયદો થવાનો છે કે ન તો તમને કોઈ ફાયદો થવાનો છે, અને જે વાત માટે ફાયદો ન થતો હોય એ વાત કરવાની જરૂર જ નથી, બરાબર, પણ જેનાથી ફાયદો થાય છે એવી વાતો વિશે ચોક્કસ થોડી વાત આપણે કરીએ અત્યારે, તો તમારી દીકરીને તમે કયા સારા વિશેષણો એટલે કે કઈ સારી વાતો એના વખાણ કરતી વખતે કઈ સારી વાતો કહો છો, બે ત્રણ ઉદાહરણ મને જોઈએ છે ઘણા બધાની, બધે બધાની સારી વાતો બધા જ કરતા હશે,
પણ મને અત્યારે બે ત્રણ વિશેષણો સાંભળવા છે. કોણ કહેશે પોતાની દીકરી માટે? ચલો ઝડપથી જવાબ ના આપો તો એનો મતલબ એ છે કે તમારી દીકરીને તમે સારી વાતો ન કરતા હો એવું તો બને જ નહીં. તો એનો મતલબ એક જ છે કે મારી સાથે કેટલા છે તમારે, માની લો એમ ના. સૌથી પહેલા કોણ બોલશે પોતાની દીકરીના વખાણ કરવાના છે? આ તો બહુ જ મજેદાર અનુભવ કહેવાય. બોલો. ફોર એક્ઝામ્પલ, હવે ક્યારે એક્ઝામ દેવાઈ જતી હોય તો હંમેશા હું એને કહું યુ આર ધ બેસ્ટ. યુ આર ધ બેસ્ટ, આ હંમેશા યાદ રાખી લો. નિકી મેમે જે કહ્યું એ એકદમ સાચું છે. અને તમારી દીકરી કોઈ પણ વિષયમાં ગમે તેટલા માર્ક લાવતી હોય, એ જ્યારે એક્ઝામ આપવા જઈ રહી છે અને તમે એને કહી દીધું કે યુ આર ધ બેસ્ટ, એનું માઇન્ડ પેલા પૂર્વાના માઇન્ડની જેમ એક્સેપ્ટ કરશે અને બેસ્ટ બનવાની કોશિશ કરશે, સારામાં સારું રિઝલ્ટ આવવા માટે પૂરું યાદ કરશે, રિવાઇઝ કરશે, ક્યાંક મગજમાં ઊંધે ઘૂસેલું હશે એને બહાર કાઢશે અને અલ્ટિમેટલી લખી આવશે. તો આ જે વિશેષણ છે બહુ જ સરસ, મારું ફેવરેટ વિશેષણ છે, યુ આર ધ બેસ્ટ. ઓલવેઝ થિંક દેટ યુ આર ધ બેસ્ટ. એક સ્ટાન્ડર્ડની ગર્લ્સને તો બરોબર ખબર છે કે હું ક્લાસમાં પણ આના વિશે વાત કરતી હોઉં છું કે આપણને બનાવનાર કોણ? ભગવાન. અને ભગવાનને બનાવેલી કોઈ પણ વસ્તુ બેસ્ટ કરતાં ઓછી હોઈ શકે? હોઈ શકે, પોસિબલ છે? નથી પોસિબલ. પણ તમે કહેશો ના ના, ઘણી બધી વાતો ફાવતી નથી, આવડતી નથી. ઓકે ફાઇન, કેટલી વાતો નથી આવડતી એ બાબતમાં બેસ્ટ નથી, પણ બાકીનું શું? બાકી બધામાં તો બેસ્ટ છીએ. અને બેસ્ટ છીએ એ વસ્તુ આપણે કહેવાની છે કોને? બાકી કોઈને ખબર પડે કે ના પડે એને, ભગવાનને અને આપણને ખબર હોય બસ થઈ ગયું. ઠીક છે, તો આ બેસ્ટ હોવું એ સતત પોતાને કહેવાનું છે અને દીકરીને પણ કહેવાનું છે. એની બેસ્ટ ફ્રેન્ડ તમારે બનવાનું છે અને એના માટે જ આજે આપણે મળ્યા છીએ. તો બેસ્ટ ફ્રેન્ડ બનવા માટે શું કરી શકાય એનું પણ હેક્ટિક શિડ્યુલ છે અને તમારું પણ પર્સનલ જે શિડ્યુલ છે કાફી હેક્ટિક હોય અને છતાં પણ દોસ્તી કરવી છે તો શું કરી શકાય? આપણો વન વે રિલેશન નથી, બંને બોલવું પડશે. મારી સાથે વાત. યસ મેમ, શું કહી રહ્યા છો તમે? લાસ્ટ તમારી દીકરીની બેનપણી બનવા શું કરશો? તમે બેસ્ટ ફ્રેન્ડ બનવા શું કરશો? કમ્યુનિકેશન, પણ કમ્યુનિકેશન માટે એની સાથે શેર કરવાનો તમારો અનુભવ જ્યારે તમે એની બોલશો ત્યારે ચોક્કસ એક લેવલ દોસ્તીનો આવી જાય છે એકવાર. એ સિવાય હજી કંઈ તમારી જે ખાસ બેનપણી છે તમારી દીકરી સિવાય, એ તમને શા માટે ખાસ બેનપણી છે? એવું શું થાય છે કે જેના લીધે તમે નક્કી કરી લીધું કે અમારી બેનપણી છે? શેર તો છે પણ એ સિવાય હજી એક વાત છે. સમય આપો છો, બિલકુલ સાચું. અને મને લાગે છે આ બંને કરતા એક મોટી વાત એ છે, જો ટાઈમ ના આપતા હો કે વાત શેર ના કરતા હો તો પણ હજી એક વાત. યસ, અન્ડરસ્ટેન્ડિંગ પણ ખબર કેમ પડે? અન્ડરસ્ટેન્ડિંગ છે. સી, અમુક વસ્તુઓ જ્યારે હું ત્યાં કહું છું, શ્રેયા સારી છે તો એ સારી છે માં શું સમજ્યા તમે? કઈ વાતમાં સારી છે? ઓકે, તો અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે કહો છો ત્યારે કઈ રીતે? હા, ઓબ્ઝર્વ. પણ ઓબ્ઝર્વ મતલબ કેમ? દેખાવું તો જોઈએ ને. જ્યારે મેમ કહે છે કે અન્ડરસ્ટેન્ડિંગ, તો અન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે? એન્કરેજ કરી શકાય, વાત સાંભળી શકાય, બરોબર છે. અને જ્યારે તમે એની સાથે છો પ્રાયોરિટી, એને પ્રાયોરિટી આપી શકાય. પણ મારે આ પ્રકારના વર્કશોપમાં એક કોઈક મમ્મી જ બોલ્યા હતા કે મારા માટે આ એટલી દીકરી નથી. હા, તો બીજા બાળકો પણ છે, બાળકોના પપ્પા પણ છે, પરિવાર પણ છે, બધું જ છે. અને બધાને તમે કોઈને પણ તાળી ન શકો, પણ મારું કહેવું એમ છે કે આ બધાની સાથે એક વ્યક્તિ એવી છે જેને તમારે સૌથી વધુ પ્રાયોરિટી આપવી જોઈએ. સૌથી વધુ પ્રાયોરિટી કોને આપશો? દીકરી. સૌથી વધુ પ્રાયોરિટી કોને આપવી જોઈએ? તમને પોતાને. કેમ કે તમે પોતે જો વ્યવસ્થિત હશો, સારા હશો, એલર્ટ હશો અને અન્ડરસ્ટેન્ડિંગ હશો તો તમે એ વર્તન કરી શકશો. બીજી વાત કે તમે જ્યારે કહો છો કે એની સાથે તો તમારે એને જે ટાઈમ આપો છો એ 5 મિનિટ પણ હોઈ શકે, અડધો કલાક પણ હોઈ શકે, 2 કલાક પણ હોઈ શકે, પણ
એ સમયમાં પૂરેપૂરું એનું ચાલવું જોઈએ કે ભાઈ આપણે કેરમ રમવું છે, યસ, ચેસ રમવું છે, યસ, ટીવી જોવું છે, યસ, બહાર જવું છે ફરવા, ઠીક છે, ઊંઘી જવું છે તો પણ, પણ એ જ્યારે તમે 5 મિનિટથી લઈને 1/2 કલાકથી લઈને 2 કલાક સુધી જ્યારે તમે હા પાડો છો એ દોસ્તીની શરૂઆત ત્યાંથી થાય છે. અને પછી તમે જો એની વાત આટલી વાર માટે પણ માની તો ચોક્કસ ઘણી વાર બાકીના દિવસ માટે એ તમારી વાત માનશે. આ બનશે. અત્યારે જે મોટાભાગની ફરિયાદો આવતી હોય છે કે મારું સાંભળતી નથી, મારું માનતી નથી, એનો જવાબ અહીંથી મળી જાય છે કે તમે એની વાત માનવાની શરૂ કરો એની બાજુમાં. અચ્છા, ઘણી વખત એવું બનશે કેમ કે જે 5મા 6મા ધોરણ સુધીની જે દોસ્તી હતી એ છેલ્લા 2 વર્ષમાં તમે જોયું હશે કે દુનિયા થોડી બદલાઈ છે, એની સાથેનો તમારો સંબંધ ત્યાં થોડો દૂર થઈ ગયો છે. કારણ શું છે? ઓકે, પણ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કરતાં તમે બેટર ન હોવા જોઈએ, તમે બેટર ઓપ્શન ના હોવા જોઈએ. એના માટે ક્યાંક ઓછું પડ્યું છે, ક્યાંક ઓછું પડ્યું છે. અને બીજું એક સૌથી મોટું કારણ બધા જેના કરતાં પણ મોટું કારણ એ છે કે લોકોની જે ઉંમર વધી રહી છે, જે બદલાઈ ગયા છે, લોકો ટીન એજ શરૂ થઈ ગઈ છે, તો ત્યાં ખૂબ સ્ટ્રેસ હોય છે. વી આર નોટ રેડી ટુ એક્સેપ્ટ વોટ વી આર. અને આ જે સ્ટ્રેસ છે એમાંથી ઘણી બધી વાર ગુસ્સો, જબરાઈ, ના પાડવી, વિસાઈ જવું, આ બધું જ આવતું હોય છે. ઇમોશનલ ચેન્જીસ જે છે એ જબરજસ્ત ત્યાં આપણને જોવા મળે છે. અને આ વસ્તુને સ્વીકારવી પડે. એ અગર ગુસ્સો કરે છે તો શાંતિથી એની બાજુમાં બેસો, એનો ગુસ્સો ખતમ થાય પછી એને પૂછો કે ભાઈ તે ગુસ્સો કર્યો, બરોબર છે, ચાલશે, મમ્મી સાથે આમ કરીશ તો ચાલશે, તરત જ એ કહેશે કે ના બોલશે. પણ તમે જો સામો ગુસ્સો કર્યો તો ગયા કામ, પછી તમારી એની દોસ્તી નહીં રહે. ઠીક છે, તો આ જે વાત છે એને સમજવી પડશે. બીજું કે એના માટે અત્યાર સુધી બેસ્ટ ફ્રેન્ડ તમે હતા લગભગ 4મા 5મા ધોરણ સુધી, અને એના પછી કેમ કે તમારી પાસે વાત સાંભળવાનો ટાઈમ નહોતો, ક્યાંક તમે ઓછા પડ્યા અને તમારા બદલે એણે બીજી છોકરીને અથવા તો કંઈક જુદું એણે ગોતી લીધું, મતલબ પોતાની વાત કહેવા માટે કેટલાક ડાયરી પણ લખતા હોય છે, કેટલી ગર્લ્સ ડાયરી પણ લખતી હોય છે. તો આજે છે કે કમ્યુનિકેશન કરવું છે, કોઈકને કહેવું છે તો એ કહેવા માટે કોઈક તો જોઈશે. મમ્મી તો પોસિબલ નથી કેમ કે મમ્મી સાથેની દોસ્તી હવે ઓછી થઈ ગઈ છે. આજની તારીખમાં કદાચ એવું બને કે તમે મમ્મી દીકરીને પૂછો કે આજે શું થયું તો ક્લાસમાં જવાબ આવે કાંઈ નહીં. આ પોસિબલ શા માટે કાંઈ નહીં, જ્યાં બધી વાતો કરતી હતી સવારથી રાત સુધીની બધી વાતો કરતી હતી એના બદલે હવે કાંઈ નહીં આવી ગયું કે કાંઈ નહીં ને બધીને વળી પાછું બધી વાતો કરે આ થવું જોઈએ. અને આ 10th ગર્લ્સમાં પણ જોયું છે કે મમ્મી એમ કે નહીં દીકરી આવીને બધું મને કહે છે કે દીકરો આવીને બધું મને કહે છે. ઇટ્સ ક્વાઇટ પોસિબલ. પણ એના માટે એક જ વાત કરવી પડે કે એની બાજુમાં બેસીને એ બોલે છે તો સાંભળવાનું અને નથી બોલતી તો બાજુમાં બેઠા રહેવાનું. એટલી વાત એ તમારા શિડ્યુલ પર છે, પણ આ કરવું જોઈએ અને કરી શકાય ચોક્કસ કરવું જ જોઈએ. એની પાસે તમે છો તો તમે ખરેખર એની પાસે છો, અને જો તમે એના પાસેથી દૂર ગયા, તમારા હાથમાં મોબાઈલ છે, એની બાજુમાં બેસવાનો કોઈ મતલબ નથી. કેમ કે એને બરોબર ખબર છે કે મમ્મી મારી સાથે નથી, મમ્મી હું ચેટિંગ માં ચેટિંગ ના. અને અહીંયા 2 વસ્તુ એક સાથે આવશે, એક તરફથી એ તમારાથી દૂર થઈ રહી છે અને બીજું એને ખબર છે કે મમ્મીને શું ગમે છે. પ્રશ્ન ત્યાંથી આવી ગયો છે. તો મોબાઈલ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ તમે હોવા જોઈએ, અને વધારે ઇન્ટરેસ્ટિંગ બનવા માટેની એક જ રીત છે કે એની વાત સાંભળો, એની સાથે રહો, અને શક્ય એટલું એની સાથે પહેલાં તમે એડજસ્ટ કરો, પછી જુઓ તમે એ એડજસ્ટ કરે છે કે નહીં. કેમ કે એની પાસે તમારી પાસે કહેવા માટે અનુભવનો મોટો ખજાનો છે, બદલવા માટે ઘણું બધું છે. એની પાસે એવું કાંઈ જ નથી, ધીસ ઇઝ ટોટલી રૉ, બરાબર છે. તમે ધારો એવું એને બનાવી શકો. અત્યારે કદાચ તમારામાંથી કેટલાક એમ કહેશે કે નહીં મારી દીકરી તો બહુ જીદ્દી છે, મારી દીકરી તો બહુ તોફાની છે, મારી દીકરી તો બહુ સામે બોલે છે. આ બધું જ ખતમ થઈ જશે જો દોસ્તી થઈ ગઈ તો. અને દોસ્તી કરવાની આ જ રીત છે, એની સાથે રહો, એની બાજુમાં બેસો, અને પહેલાં તો એને અલાઉ કરો કે એને તમે સાંભળી રહ્યા છો.
પછી એ તમને સામેથી કહેશે કે હા મમ્મી તું શું કહે છે, બોલ ચલ મારે સાંભળવું છે, હું માનું છું ચલ. પણ તમારે પહેલાં શરૂઆત દોસ્તીની તમારે કરવી પડશે, આ એક વાત. અને એ સિવાય એકમાં આવતા આવતા તમે જોયું હશે કે મોટાભાગનું એનું શિડ્યુલ જે છે એ ક્લાસ, સ્કૂલ અને ભણવાની આજુબાજુમાં જ ફરતું હોય છે. તો તમારે એના માટે રસ્તો ગોતી આપવો પડશે કે ક્યાં એ એવી પ્રવૃત્તિ કરે કે જ્યાં એને પોતાને મજા આવે. અને આ મજા આવેમાં એને ગમતી રમતો હોઈ શકે, એને ગમતી વ્યક્તિઓ સાથે એ રહે એ હોઈ શકે, અથવા તો અમુક ફિઝિકલ એક્ટિવિટી જેમ કે પેલું બેડમિન્ટન ને એવું બધું ઘણા બધા રમતા હશે. રમો છો બેડમિન્ટન? ગર્લ્સમાં રમે છે. એની સાથે મમ્મી કેટલા રમે છે? મમ્મી વાવ દે એક હાથ ઊંચો ગયો પણ તો પણ હું ખુશ થઈ જાઉં કેમ કે ચલો છે આ. હા, તો જે લોકો બેડમિન્ટન નથી રમતા એ દીકરીને કહી શકે ને ચલ શીખવાડ ને મને, હું પણ આવું છું 10 મિનિટ, 2 કલાક, 5 મિનિટ. પણ એટલું પણ તમે જો એની સાથે છો તો સતત એ તમારો સાથ અનુભવશે જે હોવું જોઈએ. ઓકે, તો ફિઝિકલ એક્ટિવિટી તમારી સાથે છે 10 વર્ષ પછી, 15 વર્ષ પછી આજ રૂટીન હશે 101% નહીં હોય. તો એની સાથે જ્યારે તમે છો ત્યારે એવું કંઈક બનવું જોઈએ કે જે એને યાદ હોય. બરાબર છે, મારા મમ્મી આ એને યાદ રહેવું જોઈએ. તો એવી કઈ વાતો આપણે કરી શકાય કે જેનાથી આ બને કે 10 વર્ષ પછી પોતાની જન્મડી સાથે વાત કરતી હોય ત્યારે એ બોલે કે મારી મમ્મી આ, કે મારા મમ્મી આ કરતા હતા, મારા મમ્મી સાથે અમે આમ કરતા હતા, આ રમતા હતા, આ રીતે મજાક મસ્તી કરતા હતા. ઘરમાં બેઠા બેઠા પણ કેટલું બધું થઈ શકે, શકે છે. ઓકે, થોડાક ઉદાહરણો કોઈ વિચારી શકે છે? થોડાક ઉદાહરણો ઘરમાં બેઠા બેઠા શું મસ્તી થઈ શકે? હા, પણ મૂવી સાથે જોશો તો પછી સાથે એનું તાદાત્મ્ય એટલે કે રેપો આવશે, તમારી સાથે કેટલો રેપો આવશે એ સવાલ છે. સિરિયલો સાથે જોશો, ટીવી સાથે જોશો, આઈ ડોન્ટ થિંક બહુ તમારા રિલેશનમાં ફાયદો થશે. યાદ કરો તમારા મમ્મી સાથે જે ટીવી સિરિયલો જોઈ હતી એ કેટલી યાદ છે? હા, એન્ડ રૂટિન વર્ક કરતા હોય. હા, આપણે હાઉસવાઈફ સમય આપણે ઘણું બધું આવતા હોય. હા, અચ્છા, હવે તમે જ્યારે એની સાથે એને કુકિંગ કરવામાં સામેલ કરો છો ત્યારે ઘણી બધા તરીકે તમે એને પહેલા જ્યારે શાક સમારવા આપ્યું ત્યારે શાકની સાથે આંગળી પણ કાપી શકે છે. તો એ વસ્તુ એને પણ સ્વીકારવી પડે કે આ ન થાય એના માટે શું કરાય, અને તમારે પણ એ વાત સ્વીકારવી પડે કે બાપરે વાગી ગયો હવે બીજી વાર ચકુ નહીં લે. એ જ રીતે જ્યારે રોટલી શેકવાની વાત આવે વણવાની પહેલા તો પહેલાં તો નકશા જ થાય. હા, પછી નકશામાં કયો દેશ છે આપણે મોકવો પડે. પણ અલ્ટિમેટલી રોટલી પાટલા પર ફરે જે તમારી ફરે છે એ જ રીતે એની પણ રોટલી પાટલા પર ફરે. આ પ્રેક્ટિસથી આવે, રસોઈ બધી પ્રેક્ટિસથી આવે. ઓકે, સો એમાં પણ એને સામેલ કરો. હવે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે એ પહેલી વાર કરીને તમારી સામે કાંઈ મૂકે છે, એઝ ઇફ તમે એને શીરો બનાવવા આપ્યો અને શીરો બનાવતી વખતે એનું ધ્યાન નથી, તમે એને કહ્યું છે કે પેલું સાકરનું મોરું લે છે અને એણે બાજુમાં પડેલી મીઠાની બાટલી લીધી અને એ શીરો એણે તમારી સામે ખાવા માટે મૂક્યો, પોતે નથી ખાતી કેમ કે તમે ખૂબ વાલા છો, તમારા સામે એણે મૂક્યું છે. એ થોડીઓ તમે મોઢામાં નાખ્યો કે તરત ખબર પડી કે શું થયું છે, શું કરશો? બિલકુલ સાચું. હા, તમારે એના વખાણ જ કરવાના છે કે બા આજે તો બહુ મસ્ત બન્યો શીરો, એકદમ ફાઇન બન્યો છે, યુનિક શીરો બનાવ્યો છે. હા, એકદમ યુનિક શીરો બનાવ્યો છે, ફક્ત બન્યું છે એટલું કે ત્યાં વસ્તુઓ બદલાઈ ગઈ છે, એક સાવ યુનિક રેસીપી તે ઇન્વેન્ટ કરી છે, મજા આવશે, આપણે પપ્પાને પણ પકડાવશું. તો આજે વાત છે કે વાત બગડ્યા વગર આગળ ચાલશે જે હોવી જોઈએ. બરાબર છે, એ સિવાય તમારી દીકરીને તમારે તમે વખાણ કરશો એટલે સીધી હશે, હંમેશા ટુ વે રિલેશનમાં છે. તો જેવા તમે વખાણ કર્યા સામેથી વખાણ આવશે, દુનિયાના વખાણ કરતી થઈ જશે અને પણ સાચા વખાણ. બરાબર છે, જોઈએ આપણે તમારામાંથી કેટલી ગર્લ્સ જે છે એ પોતાના મમ્મીના કંઈક સરસ વખાણ કરી શકે છે, સરસ રોટલી સરસ રસોઈ બનાવે છે નહીં, સરસ ઘર સંભાળે છે નહીં, કે
કેમ કે આ તો બધા માટે સાચું છે. કઈ અલગ મોતવાનું છે વિચારો. ગર્લ્સ, ઇટ ઇઝ ચેલેન્જ ફોર યુ. ચેલેન્જ, કમ ઓન, એક્સેપ્ટ ધ ચેલેન્જ. તમારા મમ્મીના તમારે વખાણ કરવાના છે, એવા વખાણ કે જેમાં આ બે ડા સિવાય કોઈ ત્રીજી વાત કરવાની છે. મમ તમે કોણ? મમ્મી મદદ નહીં કરે લાસ્ટ ટાઈમ, ધેટ ઇઝ ચીટિંગ. મમ્મી મદદ નહીં કરે, આ ચીટિંગ થઈ ગઈ ને. આપણે અહીંયા ફર્સ્ટ રો માં ચીટિંગ ના કરીએ ત્યાં ચીટિંગ ચાલે. હા યસ, ત્યાં લાસ્ટ રો માંથી જવાબ આવી રહ્યો છે. સેકન્ડ લાસ્ટ, યસ. ચીટિંગ નથી કરી ને મમ્મીએ? હા, ઓકે ઓકે. શોખ પૂરા કરે છે, ફાઇન. એ સિવાય હજી કંઈ? આ પણ મને લાગે છે બધી ગર્લ્સ માટે સાચું છે. હા, યસ. નોર્મલ નહીં, આ બધા માટે સાચું છે. જે અત્યારે બે આવ્યા એ બધા વિશે બધા માટે સાચા છે કે મમ્મી રમતો શીખવાડે. મોટિવેશનલ સ્ટોરી ક્યારે, કેટલા વાગે, રાતના સુધી વખતે એટલે વાર્તા કરે? ઓકે, ફાઇન. તો આજે આપણી જૂની રીત છે એ અત્યારે પણ આવી રહી છે. યાદ રાખજો, રાતના સુધી વખતે અને સવારમાં જાગીને વધારે અસર કરતું હોય છે. તો રાતના આજે વર્ષો પહેલા આપણી જે આદત હતી કે દાદી વાર્તા સંભળાવે, હવે દાદી ઘરમાં હોય અને એ ઊંઘી ગયા હોય તો એ કામ કોઈ પણ કરી શકે, અને જો મમ્મી કરે છે તો ઇટ્સ રિયલી ગુડ. એ સિવાય હજી કોઈ ગર્લ્સ? અને આ જયારે વાતો આપણે કરી રહ્યા છીએ એની સાથે હજી એક વાત કે લાડ કરવાની જે વાત છે લગભગ આપણે ભૂલતા આવ્યા છીએ. અને એટલે જ તમારી બાજુમાં બેઠેલી દીકરી લંબાઈમાં ભલે લાંબી થઈ ગઈ હોય, શરીર એનું વધી ગયું હોય, તો પણ પેલું નાનું બાળક જે છે ને એ હજી એનામાં છે. અને એટલે જ જે રીતે તમારા બાજુમાં જો તમારા મમ્મી હોય અને તમને લાડ કરે તો કેવા ગમે? બિલકુલ એ જ રીતે તમે જ્યારે એને લાડ કરો ત્યારે એને ગમતા હોય છે. પણ એ લાડ તો હવે આપણે કરતા જ નથી, કેમ કે એનો તો બહુ મોટો ગુનો થઈ ગયો છે, મોટી થઈ ગઈ છે. આપણી મોટી દીકરીને કઈ વાલ કરે છે? મારો આ સવાલ જસ્ટ રેઝ યોર હેન્ડ. મારો સવાલ ખોટો છે એના માટે? જસ્ટ રેઝ યોર હેન્ડ. મારો સવાલ ખોટો છે કે વાલ કરાય ન કરાય? એમ બરોબર છે, પણ અહીંયા મારી વાત તો કઈ બીજી ચાલતી હતી. ઓકે, તો આ રીતે ના કરો પ્લીઝ. અહીંયા મારો સવાલ એ હતો કે મોટી થઈ ગઈ તો હવે એને લાડ કરાય કે નહીં. અને અહીંયાથી એક બીજો પ્રશ્ન આવી રહ્યો છે. ગર્લ્સ, તમારા માટે આ વાત છે, તમારી સામે કમ્પ્લેન છે કે તમે એમને લાડ કરવા દેતા નથી. આ શા માટે આવ્યું વિચારો મમ્મીઓ, શા માટે આવ્યું? કેમ કે સાવ નાના હતા ત્યારે તો બહુ લાડ કર્યું, પણ એના પછી આપણે ભૂલી ગયા, અને આપણે ભૂલી ગયા તો એ પણ ભૂલી ગયા. આ એકદમ નોર્મલ છે. ઓકે, તો લાડ કરવાનું જે છે એ હમણાં હું તમારી સામે બેઠી છું, સામે ઊભી છું, અને લાડ કરો જોઈએ કોણ ના પાડે છે, જોઈએ કોણ ના પાડે છે. ક્વિક નાઉ, યસ યસ યસ, વાય નોટ?
ને આ વાત ન ગમી એ લોકો હાથ ઊંચો કરશે, જેને આ વાત નથી ગમી હાથ ઊંચો કરશે. ઓકે, મમ્મીઓને તો ચોક્કસ દીકરીને વાત કરવું ગમે જ છે, એટલે એમને પૂછવાનો સવાલ જ નથી. પણ અગર જો મારી પાસે કમ્પ્લેન આવી છે કે અમને વાલ કરવા નથી દેતી, તો એ સવાલનો જવાબ મેં તમને આપી દીધો. બરાબર, તમારી દીકરીને તમે વાલ કરો એમાં એને કોઈ વાંધો હોય જ નહીં. હા, ચોક્કસ એ બની શકે કે તમે આગળ જે કોઈ વાત માટે કે વળ્યા હો કે ગુસ્સો કર્યા હો, એ વાતનો બદલો લેવા માટે કદાચ એ તમને ના પાડે, આ બની શકે. પણ એ વસ્તુ બને એટલે કે એ ના પાડે, એ પરિસ્થિતિ જ ન બને એવું કંઈક આપણે વિચારવું પડશે. અને એ દિશામાં એક સરસ મજાની ટેકનિક હવે આપણે કરવાના છીએ. મને બીજાની મદદ કરવી ગમે છે, મને
છે અને આવી જિંદગી આપવા માટે હું ભગવાનનો આભાર માનું છું. સુંદર પરિવાર, સરસ ઘર અને ઘણું બધું સુખ આપવા માટે હું ભગવાનનો આભાર માનું છું. દુનિયાની સૌથી સારી મમ્મી ભગવાને મને આપી છે અને એના માટે હું ભગવાનનો આભાર માનું છું. ભગવાને મને સ્વસ્થ શરીર આપ્યું છે એના માટે હું ભગવાનનો આભાર માનું છું. ભગવાને મને ઘણા બધા રૂપિયા આપ્યા છે એના માટે હું ભગવાનનો આભાર માનું છું. મારા જીવનના દરેક સુખ માટે ફરી એકવાર હું ભગવાનનો આભાર માનું છું. થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ. નથી રમવું, કોઈ પણ ભાષામાં લખી શકો છો, હિન્દી, ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ, ચાઇનીઝ, જાપાનીઝ આવે એમાં. માખણ
बटर पाव कुलचा, बटर सादा उत्तपम।